અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં માર્ચ માસમાં થયેલ રૂપિયા 20 લાખની ચીલ ઝડપનો ભેદ ઉકેલાયો છે, જેમાં ડ્રાઈવરે જ માલિકના 20 લાખની ચોરી કરવા ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. અંકલેશ્વરમાં માર્ચ માસમાં થયેલ રૂપિયા 20 લાખની ચીલ ઝડપમાં મોટો ખુલાસો થયો છે, જેમાં માલિકના ડ્રાઈવરે જ સમગ્ર ગુનાને અન્ય મિત્રોની મદદથી અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ગુનાની વિગતો ઉપર નજર કરીએ તો અંકલેશ્વરના આદેશવર એવન્યુ ખાતે રહેતા અને રાજપીપળા ચોકડી પાસે મીઠા ફેક્ટરી ચલાવતા અનોખીલાલ રતનલાલ જૈન ગત તારીખ 18 માર્ચના રોજ સાંજના સમયે કામદારોનો પગાર કરવાનો હોવાથી પ્રતિન વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આંગળિયા પેઢીની ઓફિસમાં છૂટા પૈસા લેવા ગયા હતા, જેઓ 2 કલાક આંગળિયા પેઢીમાં બેઠા બાદ પણ છૂટા નહીં મળતા બહાર આવ્યા હતા અને પોતાની સ્વિફ્ટ કારમાં ચાલક હરેશ પટેલ સાથે બેઠા હતા. તે દરમિયાન કાર ચાલક રિવર્સ લેવા જતા કારનું સાયરન વાગતા તેઓ ચાલક પાસે નીચે ઉતર્યા હતા. તે વેળા કારની ખાલી સાઈડના ખુલ્લા દરવાજાનો લાભ ઉઠાવી ગઠિયો રૂપિયા 20 લાખ ભરેલ થેલી લઈ ફરાર થઈ ગયો હતો. આ ચીલ ઝડપની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરતા સમગ્ર ઘટના પાછળ કાર ચાલક હરેશ પટેલનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. હરેશ પટેલને રૂપિયાની જરૂર હોય તેણે તેના મિત્ર અને સુરતમાં ગેરેજ ધરાવતા સાદિક સૈયદ સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો, જેમાં તેઓએ સુરતના સોનુસિંહ અયુબ અને રંજીત સહિત અન્ય 2 વ્યક્તિઓને સામેલ કર્યા હતા અને ગુનાને અંજામ આપ્યો હતો. ગુનાના દિવસે આરોપીઓએ પ્રથમ અંકલેશ્વર આવી ફરિયાદીના ઘરની રેકી કરી હતી. બાદમાં આંગળિયા પેઢી નજીક ડ્રાઈવર હરેશ પટેલે પ્લાન મુજબ કારનો પાછળનો દરવાજો ખુલ્લો રાખતા અને 2 આરોપીઓ રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા. બાદમાં તેઓએ રૂપિયા 20 લાખની સરખા ભાગે વહેંચણી કરી લીધી હતી. ઝડપાયેલ આરોપીઓ મોટા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, જેમાં હરેશ અને સાદિક હાંસોટમાં મારામાન્ય ગુનામાં તેમજ સુરતમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા છે, જ્યારે અયુબ અને સોનુસિંહ દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ મથકમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરી અન્ય 2 આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જે પ્લાનિંગના ભાગરૂપે બનાવના દિવસે 4 વ્યક્તિઓ રણજીત, અયુબ, પવન અને સોનુસિંહ 2 બાઇક ઉપર સુરતથી અહીંયા આવેલા અને રેકી કરેલી. ત્યારબાદ પ્લાનિંગના ભાગરૂપે દરવાજો હરેશે સ્વિફ્ટનો જમણી સાઈડનો જે હતો એ ખુલ્લો રાખેલો અને નજર ચૂકવી અને આ લોકો ચોરી કરી કરેલી. ત્યારબાદ જે 20 લાખ રૂપિયા હતા એને આ લોકોએ સરખે ભાગે ભાગ પાડી લીધેલા અને એમાંથી 1 ગાડીની પણ આ લોકોએ ખરીદી કરેલી છે. એક્ઝેક્ટલી કયા આરોપીએ કેટલા પૈસા લીધેલ છે એની હાલ અમારી LCBની ટીમ તપાસ કરી રહી છે.